અહીંયા રસ્તાની માગણી વર્ષોથી છે. આપણે હોનાજથી કિલાણા સુધીની ફાઇલ પણ મેલી દીધી છે સરકારમાં. બાપુ ચારે આગેવાનો આવે તો ઉઘરાણી કરજો, અમે અમારી રીતે કરશું. પણ આ વહેલા વહેલો આ ગોપેશ્વરના રસ્તાની માગણી લગભગ હું છેલ્લા 3-4 વર્ષથી શ્રાવણ મહિનાનો એક જ સોમવાર તો હું આવું જ છું, એટલે આ રસ્તાની કેટલી જરૂર છે મને પોતાને પણ ખબર છે. એટલે એ સરકારમાં એની ફાઇલ મોકલી આલેલી છે. વહેલામાં વહેલું ગોપેશ્વર મહાદેવને પ્રાર્થના કરું કે સહી કરવા વાળાને વહેલામાં વહેલી સદબુદ્ધિ આપજો. નમસ્કાર. ગેનીબેન ઠાકોર જ્યારથી સાંસદ બન્યા છે ત્યારથી સતત બનાસકાંઠાના પ્રવાસો કરી રહ્યા છે, એટલે દર બીજા દિવસે એકોક અલગ ગામમાં હોય છે, ત્યાંના લોકો સાથે વાતો કરતા દેખાય છે, ત્યાંના લોકોને આગામી ચૂંટણી માટે કહેતા દેખાય છે, અને એવું પણ આભાર વ્યક્ત કરતા દેખાય છે કે ભાઈ તમે મને સાંસદ બનાવ્યા છે અને હવે આપણે અહીંયા કોઈ સમસ્યા નહીં રહેવા દઈએ, આપણી જે વાત છે એ સંસદ સુધી પહોંચાડીશું. ગેનીબેન ઠાકોર ગોપેશ્વર મહાદેવના દર્શન માટે ગયા હતા અને શ્રાવણ ચાલી રહ્યું છે એટલે લોકો સાથે ભક્તો સાથે વાત કરી રહ્યા હતા જે મંદિરમાં આવ્યા હતા, અને સાથે જ ગામના લોકો સાથે પણ વાત કરી રહ્યા હતા. વાત કરતા કરતા એમને બધી જ વાત કરી કે કઈ રીતના એ સાંસદ બન્યા છે, કઈ રીતના લોકોએ એમને સાથ આપ્યો છે. પણ અંતે એમને હસતા હસતા એવું કહી દીધું કે અહીંયાના રસ્તા અને બધું જે ખરાબ છે એ સ્થિતિ જલ્દી સારી થઈ જાય એવી આશા છે મને, કારણ કે આપણે ઉપર સુધી એ વાત પહોંચાડી છે. એટલે એમણે લોકોને એવું આશ્વાસન આપ્યો કે મેં મારી રીતના રજૂઆત કરી દીધી છે, અને અંતે એમને હસતા હસતા એવું કહી કે ભગવાન એ સહી કરવા વાળાને સદબુદ્ધિ આપે. એટલે કે જે અધિકારી પાસ કરતા હોય છે ટેન્ડર કે બધું એની જે વાત કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું. હસતા હસતા એમને કહી દીધું કે એમને સદબુદ્ધિ આપે ભગવાન, અને આ ગોપેશ્વર મહાદેવનો જે રસ્તો છે, જે આવવાનો રસ્તો છે, એ જલ્દીથી સારો થાય. આમ તો ગેનીબેન ઠાકોર ચૂંટણી પર પૂરા ફોકસ કરી રહ્યા છે. વાવ વિધાનસભા બેઠકની ચૂંટણી ક્યારે પણ આવી શકે છે, પેટા ચૂંટણી છે, અને વાવ જીતવી હવે જાણે કોંગ્રેસ માટે એવું થઈ ગયું છે કે અત્યાર સુધી જીત્યા છીએ અને હવે પણ જીતવાની છે, એટલે અત્યારથી જ મહેનત કરી રહ્યું છે. કોંગ્રેસની મહેનત, ગેનીબેન ઠાકોરના પ્રવાસો અને બધું જ બનાસકાંઠા અને વાવ વિધાનસભા માટે શું બદલે છે ખબર નથી, પણ જ્યારથી એ સાંસદ બન્યા છે ત્યારથી એમના તીખા અને મીઠા દરેક ટાઈપના નિવેદનો સામે આવે છે. આજે હસતા હસતા એમને અધિકારીની વાત કરી છે, અધિકારીને સદબુદ્ધિ મળે એવી વાત કરી છે. તો ગેનીબેન ઠાકોરે શું કહ્યું તે સાંભળો. પૂજનીય સંત શિરોમણી જયેન્દ્રગીરી બાપુ, જયેન્દ્રપુરી બાપુ, ગામના સરપંચ હરજીતસિંહજી, આપ સૌ વરિષ્ઠ આગેવાનો, ગોપેશ્વર ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીગણ, અને આપ સૌ દેવના દેવ મહાદેવ ભોળાનાથના દર્શન કરવા માટે આપ વધારેલા સૌ શિવ ભક્તો વડીલો, ઈવન ભાઈઓ અને બહેનો, સંસદ સભ્ય થયા પછી પહેલી વખત આવું છું એટલે બાપુનો ખૂબ આગ્રહ હતો કે બેન તમે સોમવારે આવો, આમ તો મારે દ્વારકા જવાનું હતું, પણ બાપુનો આગ્રહ વધારે હતો એટલે લખેલું હતું આજના દિવસે ગોપેશ્વરના દર્શન કરવા, એટલે દ્વારકા વાળાએ રજા આપી. જ્યાં જો ત્યાં ભગવાન જ હોય, સારા કામો કરવા માટે હર હંમેશા અમને ને આપને સૌને દેવના દેવ મહાદેવ શક્તિ આપે, આશીર્વાદ આપે. આ દુનિયાની અંદર ભગવાન શિવ જેવા છે કે કઠોરમાં કઠોર પરિસ્થિતિમાં પણ સારું થતું હોય એના માટે કરીને આપણે સૌને ઝેર પીવા માટેની પ્રેરણા આપી. એટલે ઝેર એટલે કહ્યું કે રિજેન્ટ દવા કે મમરી કી ઝેર નહીં, પણ ઝેર એ પીવું પડે કે હગાવાલા હારું થતું હોય, ભયમાં હારું થતું હોય, ગામમાં હારું થતું હોય, અને આપણે રાતું કરવાથી કે આપણે પોતે થોડુંક સહન કરીને ઘણાનું હારું થતું હોય એમાં સમાધાનકારી વલણ કરીને હારું કરવામાં અગ્રેસિવ રહે એની ભૂલ ના હોય, છતાં પણ એના 5 દના કેન માની લે એ વાતનું સમાધાનકારી વલણ કરે એને ઝેર પીધું કહેવાય. આ જમાનાનું ઝેર એને કહેવાય. ભગવાન શિવે આપણને સૌને એ પ્રેરણા પૂરી પાડી છે, એ પૈકીના આશીર્વાદ આપ્યા છે. ત્યારે હું સૌને શ્રાવણ મહિનાની શુભકામનાઓ પાઠવું છું, અને આપણને ભગવાન શિવે જે રસ્તો બતાવ્યો એ રસ્તે ચાલીને જે જેના પ્રમાણમાં, કોઈ મોટા પ્રમાણમાં છે તો એને મોટું જાતું કરવું પડે, સહન કરવું પડે, અને એમાં ભગવાન શિવના
રાહેર સૌથી પહેલા અમારે આગેવાન હોય ચાલવું જોઈએ, જેમ કે સત્તા ઉપર બેઠેલા લોકોને અરે હંમેશા મન મોટું રાખવું પડતું હોય. શરૂઆત અમારાથી થાય, અમે કરીએ તો તમારામાં એ પૈકીની પ્રેરણા આવે અને સત્તાના માધ્યમથી જેટલું થાય એટલું સારું કરીએ. સારું થાય તો કરીએ, પણ કોઈનું ખોટું ના કરીએ એવી ભગવાન અમને પણ સદબુદ્ધિ આશીર્વાદ ને શક્તિ આપે એવી હું શિવને પ્રાર્થના કરું છું. આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં હાજર છો, અહીંયા રસ્તાની માગણી વર્ષોથી છે. આપણે હોનાથી કિલાણા સુધીની ફાઇલ પણ મેલી દીધી છે સરકારમાં. બાપુ ચારેક આગેવાનો આવે તો ઉઘરાણી કરજો, અમે અમારી રીતે કરશું. પણ આ વહેલા વહેલો આ ગોપેશ્વરના રસ્તાની માગણી લગભગ હું છેલ્લા 3-4 વર્ષથી શ્રાવણ મહિનાનો એક જ સોમવાર તો હું આવું જ છું, એટલે આ રસ્તાની કેટલી જરૂર છે મને પોતાને પણ ખબર છે. એટલે એ સરકારમાં એની ફાઇલ મોકલી આલેલી છે. વહેલામાં વહેલું ગોપેશ્વર મહાદેવને પ્રાર્થના કરું કે સહી કરવા વાળાને વહેલામાં વહેલી સદબુદ્ધિ આપજો કે એ રોડ ઉપર બીજા કોઈ કરે કે ના કરે, પણ આ એક રોડમાં સહી કરે એ હું શ્રાવણ મહિનાનો આખો શ્રાવણ મહિનો ઉપવાસ બાપુ કરું છું અને એ પૂજા રોડ માટે થાય એવી હું ભગવાનને પ્રાર્થના કરું.